नमस्कार, आपनो गुजरात न्यूज में आपनो हार्दिक स्वागत छे। 106 गरडा विधानसभा ना सौ मतदारों ने अपील ये करवानी के आ भारतीय जनता पार्टी ना उम्मीदवार आत्माराम भाई परमार छेल्ला 30 वर्ष थी आ विस्तार नु प्रतिनिधित्व करे छे। खास करीने नपाणीयो विस्तार है तो सौराष्ट्र ना लोकोने बळदगाड़ा में टीपणा लईने पाणी भरता ए अमे जोया छे। भारतीय जनता पार्टी ने कारण आ विस्तार नहीं तो क्या विस्थापित थयो होत जो पानी नाख्य आज लगभग 4,500 गामडाने आपणे पानी आपीए छे। पानीना स्तर जमीन में नीचे गया, लगभग तळ खाली थई त्यारे भारतीय जनता पार्टी सरकार जे वखते केशुभाई मुख्यमंत्री हता त्यारे जन भागीदारी 1,60,000 जेटला पाका चेकडेमो आ विस्तार में बनाया, जेने कारण विस्तार में हरियाली देखाई छे। बीजू, नरेन्द्र भाई मुख्यमंत्री बन्या पछी गामडाना लोकोनी मांगणी हती कि 24 कलाक गामडामां वीजळी मळे तो आपणे आखा देशमां एक मॉडल राज्य तरीके 24 कलाक वीजळी गामडामां आपी छे। जलस्तर नीचे गया पछी नर्मदा ज्यां नथी आवती एवा सौराष्ट्रना 115 डेम नर्मदाना फ्लड वोटरथी भरवानो आपणे निर्णय कर्यो। 80 डेममां पाणी नाखी दीधुं छे अने हवे आवता वर्षे आपणे 115 डेम सौराष्ट्रना नर्मदाना पाणीथी भरशुं। बीजू, खेडूतोने चिंता करवानो विषय एटला माटे नथी कि अत्यार सुधी वीमामां प्रीमियम भरता वीमो मळे ना मळे एवुं थाय तो आपणे गुजरातने जे शाखामांथी वीमामांथी बहार काढ्यो। अत्यारे कोई एटलू बधुं नुकसान नथी थयुं, अतिवृष्टि एटली बधी नथी कि पायमाल थई जाय, छतां खाली गरडा विधानसभा विस्तारमां आजनी तारीखमां 39,000 खेडूतोना खातामां 10,000 अने 2 हेक्टरना 20,000 लगभग 33 કરોડ रूपया खातामां पड़ी गया छे। અને આ અઠવાડિયામાં બધા ખેડૂતોના ખાતામાં પૈસા પડી ગયા, અમારે પાછા નથી જોતા, પણ 3 તારીખે ભાજપને મત દીધું। અને બીજું, દર વર્ષે 6,000 રૂપિયા અમે ખેડૂતોના ખાતામાં નાખીએ છીએ, કારણ કે વાયા વાયા સબસીડી આપીએ ને ખેડૂતોને સમજણ નથી પડતી, તાર પેન્સિલની સબસીડી, ટ્રેક્ટરની સબસીડી, દવા છાંટવાના પંપની સબસીડી, ડ્રીપની સબસીડી, પછી નરેન્દ્રભાઈને વાત કરી સાહેબ આ લોકોને રોકડા આપો, તો દર વર્ષે 6,000 રૂપિયા એટલે 90,000 કરોડ દર વર્ષે ખેડૂતોને આપીએ છીએ, એટલે કમળને મટન દવા। અને દુષ્કાળ પડે એક છોડવણ એવો કે તો હેક્ટરે અમે 25,000 અને 4 હેક્ટરના 1,00,000 રૂપિયા ખાતામાં નાખશું, પણ ભાજપ સાથે રહો। આ દુષ્કાળની પરિસ્થિતિમાં પણ તમારી ફડકે ઉભા છે, લોકડાઉનમાં પણ બીપીએલ કાર્ડવાળા 11મા મહિના સુધી તમને મફત અનાજ આપ્યું છે, અને આ ગુજરાતમાં ભાજપ ના હોત તો અહીંયા આ સામાજિક તત્વો, દેશ વિરોધી તત્વો, એની સામે નરેન્દ્રભાઈ આજે દુનિયામાં ભારતનું નામ મજબૂત કર્યું છે। 370ની કલમ કાઢીને આતંકવાદને નાથવાનું કામ કર્યું છે દેશ। આ લડાઈ ભાજપની નથી, લડાઈ ભારતની છે, રો એમની સાથે। અને કોંગ્રેસ કાયમ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલી, એને સપોર્ટ કરે એની આ લડાઈ છે। એટલે આત્મારામભાઈને 1 તારીખે 3 તારીખે કમળના બટન ઉપર 1 નંબરનું નિશાન છે, અને આત્મારામભાઈ કદાચ કંઈ કામ ઓછા થયા છે, વધુ થયા છે, પણ કોઈને નડ્યા નથી એની અમારી ખાતરી છે। અને કામ કરવા માટે આખી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં બધા જ મતદારોને વિનંતી છે કે કોંગ્રેસ 30 વર્ષથી આ વિસ્તારમાં સત્તા પર નથી, સત્તા પર આવવા માટે નવા નવા ગતકડા કરે, ખેડૂતોની વાત કરે, ગરીબોની વાત કરે। આજે કિડની કેન્સરને હૃદય કેટલાય લોકો મરી ગયા પૈસાના અભાવે, આજે એક પણ માણસ મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન આવ્યા પછી કોઈ ગરીબ માણસ પૈસાના અભાવે ન મરે એ ભાજપની જવાબદારી છે। અને એટલા માટે અમે 50 કરોડ લોકોને 5 લાખ સુધીની જે સહાય છે, ડોક્ટરી સહાય, 2 કરોડ લોકોના ઓપરેશન થયા છે આ 2 વર્ષમાં, 1 પણ રૂપિયા વખત માનવતાનું કામ ભાજપ કરે છે, ને એટલે ભાજપને મત આપો એવી હૃદયપૂર્વકની આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ। ધન્યવાદ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।